विद्यार्थी मित्रों, आज आपने उमाशंकर जोशीना जीवन विषे थोड़ी बात करिए। आपने जाणीए छीए के उत्तर गुजरात माथी आपने बे भारतीय ज्ञानपीठ एवोर्ड विजेता साहित्यकारों प्राप्त थाय छे। एमाना एक छे उमाशंकर जोशी अने बीजा छे पन्नालाल पटेल। एमांथी आजे आपणे आपणा उमाशंकर जोशीनी वात करीए। एमना जन्म विषे कहीए तो एमनो जन्म छे गुजरातना साबरकांठा जिल्लाना बामणा गामे थयो हतो। आ बामणा गाम ए समये देशी राज्य गणातुं अने हाल आ बामणा गाम छे ए हिम्मतनगरथी आगळ भिलोड़ा जता रस्तामां ज त्यां आवेलुं छे। आ बामणा गामनी आसपास बामणा गाम छे ए डूंगर माळाओथी घेरायेलू छे अने खास करीने अरवल्लीनो दक्षिण छेड़ो छे ए पण त्यां गणવામાં આવે છે। અને ત્યાં આગળ એક ઊંચો ઢોળાવ દેખાય છે, ત્યાં ખંભેરિયા નામનો એક ડુંગર છે અને એ ડુંગર કે ઢોળાવ ઉપર આમ ઉમાશંકર જોશીનું આ બામણા ગામ છે વસેલું છે। આજે તો આ બામણા ગામ છે એ ત્યાં સરકારશ્રીની હાથમતી જળાગાર યોજનાને લીધે વિશાળ સરોવર છે એ પણ તરત જ નજરે ચડે છે। ખંભેરિયા તરફ ગામનો જે ઢાળ છે એને ચઢીએ એટલે તરત જ દેશી નળિયાવાળું કે છાપરાવાળું ઉમાશંકર જોશીનું ગામ છે એમનું ઘર છે એ આપણને નજરે પડે। એમના આ જ ઘરમાં એમનો જન્મ થયેલો હતો। એમના કુટુંબ વિશે થોડીક વાત કરીએ તો એમના માતા પિતાનો પરિચય, તો એમના પિતાનું નામ છે જેઠાલાલ જોશી હતું, એમના માતાનું નામ નર્મદા હતું। પિતા છે એ ડુંગરાળ વિસ્તારમાં જેઠાલાલ ડુંગરવાળા તરીકે ઓળખાતા અને માતાને સૌ વાલથી નવલબા તરીકે નવલબા કહીને જ બોલાવતા। ઉમાશંકરનું કુટુંબ છે એ બહોળું હતું, ઘણું મોટું હતું અને એમ છતાંય એમાં એકબીજા પ્રત્યેનો પ્રેમભાવ છે એ છલકતો જ રહેતો। એ જ કારણે કદાચ એ સમયે એમનું કુટુંબ છે એ આદર્શ કુટુંબની પરિભાષામાં વ્યાખ્યાયિત કરવામાં આવતું હતું। બામણા ગામનો આમ ઉમાશંકરના પિતા એ પણ આપણે જોઈએ કે બામણા ગામના, પણ મૂળ એમના જે પિતા છે જેઠાલાલ જોશી એ પહેલાં લુસડિયા ગામમાં હતા, એમના મૂળ લુસડિયાના છે। આ લુસડિયા ગામમાં 1900માં દુષ્કાળ પડેલો અને એ દુષ્કાળને લીધે જે કંઈ તકલીફો પડી એના કારણે થઈ અને જેઠાલાલ જોશીએ બામણામાં ઘર ખરીદ્યું અને પછી ત્યાં જ વસવાટ કરવાનો નિશ્ચય કરી લીધો। આ બામણા ગામ વિશે જો થોડીક વાત કરીએ તો બામણા ગામની આસપાસ આમ તો આદિવાસી વિસ્તાર છે, એમ છતાં એ ગામમાં વસ્તી છે એ વિશેષ કરીને બ્રાહ્મણોની છે અને બ્રાહ્મણોની વસ્તી હોવા છતાંય કેળવણીનું ભાન તો ઓછું જ હતું। મોટે ભાગે બ્રાહ્મણો પણ ખેતી અને પશુપાલનનો વ્યવસાય જ કરતા હતા। ગામમાં એક પાઠશાળા હતી, આગળ જતા જેઠાલાલ જોશીના પ્રયત્ન દ્વારા ત્યાં એક નિશાળ પણ બને છે અને ઉમાશંકરનું પ્રાથમિક શિક્ષણ એ આ પ્રાથમિક શાળામાં જ એમને મળે છે। એમનું સર્જક વ્યક્તિત્વ કેવી રીતે ઘડાયું જો એની વાત કરીએ તો તમને હવે આછેરો અંદાજ આવી જ જશે કે એમનો વત્સલ પરિવાર, માતા પિતાનો સ્નેહ, આ ડુંગરાળ પ્રદેશ, એનું સૌંદર્ય, આ બધાએ એની શિશુ ચેતનાને ઘડી છે। હવે એના કેટલાક બાળપણના પ્રસંગો છે એને યાદ કરીએ તો સૌથી પહેલાં તો ઉમાશંકર જોશીએ પહેલાં એના 2 ધોરણનો અભ્યાસ છે એ 1 જ વર્ષમાં કરી લીધેલો। હવે એક વખતનો શાળાનો પ્રસંગ છે કે ઇન્સ્પેક્શન આવે છે, ડેપ્યુટી સાહેબ છે ઇન્સ્પેક્શન લેવા આવે છે, ગામના વડીલો પણ હાજર છે। ડેપ્યુટી સાહેબ સ્વાભાવિક રીતે જ પ્રશ્ન પૂછી લે છે ઉમાશંકરને કે મીઠું ખારું છે છતાં એને મીઠું કેમ કહે છે, તો ઉમાશંકર જવાબ આપી શકતા નથી એટલે ગામ લોકો તરત જ એવું અનુમાન કરી બેસે છે કે છોકરો કાચો છે। એટલે ઉમાશંકર કહે છે કે આજે પણ જે કાચાપણાનું ભાન છે ને એ મારા મનમાં હજી એ સુધી પાકું છે, કે પ્રસંગ છે એ મારી સ્મૃતિમાં બરાબર સચવાયેલો છે। 4 ધોરણ પછી આગળ ગામમાં ભણવાની વ્યવસ્થા તો હતી નહીં એટલે સ્વાભાવિક રીતે જ 10 વર્ષના ઉમાશંકરને ઈડર બોર્ડિંગમાં ભણવા માટે મૂકવામાં આવ્યા। હવે ત્યાં એ
કેવો દેખાવ ધરાવતા? ઈડર બોર્ડિંગમાં તો બીજા મોટા મોટા છોકરાઓ, કદાવર છોકરાઓ, એકદમ મજબૂત બાંધાવાળા, ઊંચા, અને એમની વચ્ચે ઉમાશંકર છે એ માત્ર સાવ સુકલકડી શરીરવાળા ટીણી જેવા લાગતા. એ પોતાનો રમૂજી સ્વભાવનો પરિચય અહીંયા તમને એમના રમૂજી સ્વભાવનો પણ પરિચય મળશે કે ઉમાશંકર કહે છે કે મારી ઊંચાઈ તો કદાચ એમના ફેટાના લટકતા છેડા જેટલી જ માંડ હશે. અને આ સહાધ્યેયોમાં જ એમને પોતાના મિત્ર પન્નાલાલ પટેલ એમનો પણ ત્યારે પરિચય થયો. અને પછી તો આગળ એમની મૈત્રી જામી અને પન્નાલાલ છે એ એમના રાહબર બની જાય છે. હવે થોડીક વાત ઈડરની કરીએ તો ઈડરને તમે લોકગીતોમાં કે લગ્ન ગીતોમાં ક્યાંક ને ક્યાંક સાંભળેલું જ હશે કે ઈડર અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો. તો આ ઈડર ઉપર સમતળ જગ્યા છે, ત્યાં આગળ જૈન મંદિરો, શિવ મંદિરો, ભર્તૃહરિની ગુફા છે, રણમલની ચોકી છે. અને આ ઈડર પ્રદેશમાં ચોમાસામાં તો ઝરણાઓ ફૂટી જ નીકળે છે અને એનું સૌંદર્ય છે એ ત્યારે આંખોને ઠંડક આપે અને કંઈક જાણે લખવા પ્રેરી જાય એવું બધું એનું સૌંદર્ય છે એ ઉમાશંકર જોશીને પણ લખવા માટે પ્રેરે છે. આવા જ એક ઝરણાના કાંઠે એમના હૃદયની એક પંક્તિ ફૂટેલી, જનતા તટે કુદરત પટે સૌંદર્ય નિકેતન હતું. અને પછી એમની કવિતાની સરવાણી છે શરૂ થાય છે. આ ઈડરિયા ડુંગરનો પ્રભાવ એની કિશોર અવસ્થામાં એમના ચિત્તમાં છે એકદમ દ્રઢ થઈ ગયેલો હતો. આગળ કદાચ તમે કદાચ સાંભળેલું હશે, પેલા વિખ્યાત ફોટોગ્રાફર છે અશ્વિન મહેતા, એણે ઈડરના ફોટોગ્રાફ્સ દ્વારા ઈડરને છે જગતની સામે મૂકી દીધું છે, ખ્યાતિ અપાવી છે. એમ ઉમાશંકરે પણ ક્યાંક પોતાની કવિતામાં આ પથ્થરોનો ઉલ્લેખ કર્યો છે કે અમે ઈડરિયા પથ્થરો. તો અહીંયા એમનો જે ઈડર પ્રત્યેનો કે ડુંગરાળ પ્રદેશ પ્રત્યેનો જે ભાવ છે એ પણ આપણે અનુભવી શકીએ છીએ. હવે જે શાળામાં એ ભણ્યા હતા એવી સ્કૂલ નામે ઓળખાતી, આજે સરપ્રતાપ હાઈસ્કૂલ તરીકે એ જીર્ણશીર્ણ હાલતમાં આજે પણ ઈડરમાં ગામની બહાર તમે એને જોઈ શકો છો. એ જ ત્યાં જ એક જગ્યાએ ઉમાશંકરની લાઇબ્રેરી પણ હતી અને એક ટેકરી હતી શાળાની સામે, ધનેશ્વરી ટેકરી નામે એક ટેકરી હતી. ઉમાશંકર જોશી ત્યાં જ બેસીને વાંચન કાર્ય કરતા. શાળાનો ફરી એક પ્રસંગ ઉમાશંકરને સ્મરણે ચડે છે. ઉમાશંકર કહે છે કે જ્યારે પોતે વર્ગમાં અભ્યાસ કરતા હતા ત્યારે શાળાના શિક્ષક જે શિક્ષક ભણાવતા હતા ત્યારે પોતે સરસ્વતી ચંદ્ર વાંચતા હતા અને એ શિક્ષક એમને પ્રેમથી ઉમાપતિ તરીકે સંબોધતા, એટલે તરત જ એને મીઠી ટકોર કરતા કહે છે કે ઉમાપતિ, સરસ્વતી ચંદ્ર વાંચવાની હજુ વાર છે. પણ એ શિક્ષકને ક્યાં ખબર હશે કે આ એ ગાંધી યુગના મોટા સર્જક સાથે અત્યારે એ વાત કરી રહ્યા છે કે એને ટકોર કરી રહ્યા છે. આગળ એમના અભ્યાસની વિગતે વાત કરીએ તો 10મું ધોરણ પાસ કર્યા પછી હવે એમને મેટ્રિક માટે અમદાવાદ જવું પડે તેમ હતું. અમદાવાદમાં એ સમયે પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલ ત્યાં એ પ્રવેશ મેળવે છે, આજે રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલી. અમદાવાદમાં એ સમયે ગાંધીજી પણ હાજર હતા પણ ત્યારે ઉમાશંકરનું ધ્યેય માત્ર ને માત્ર ભણવા તરફ જ એમનું લક્ષ્ય હતું. આથી કરીને જ પોતાની આ ભણવા પ્રત્યેની જે ધગસ છે એમણે સાબિત પણ કરી બતાવી છે. ત્યારે એ સમયે યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે આવે છે અને અમદાવાદ કેન્દ્રમાં તો પ્રથમ નંબરે આવે છે. અને ત્યારબાદ પોતે અમદાવાદની ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવે છે. હવે આ કોલેજમાંથી જ એક વખત ઓક્ટોબરમાં પ્રવાસ જાય છે આબુનું જે નખી સરોવર છે ત્યાં આગળ એમની જે કાવ્ય પંક્તિ સ્ફુરેલી બધાએ કદાચ સાંભળી જ હશે. એ સરોવર, નખી સરોવર, જેના સૌંદર્ય માટે જગવિખ્યાત છે. સૌંદર્ય પી ઉર ઝરણ ગાસે પછી આપ મેળે, કે આ સૌંદર્યને પી પી ને પછી તો ઉરરૂપી ઝરણું છે ને એ જ આપ મેળે ગાવા લાગશે. અને એ જ ન્યાય જાણે આ પંક્તિઓ સાચી પડતી હોય ને એમ 1928માં જ તરત એમની પાસેથી કાવ્ય મળે છે નખી સરોવર પર શરદ પૂર્ણિમા. ત્યારબાદ 1929 અને 1930ના જે બે વર્ષ છે એ સત્યાગ્રહની આસપાસ કે દાંડીકૂચનો જે સમય હતો એ ઘટનાની આસપાસ એટલે રાષ્ટ્રીયતાના
ચળવળની આસપાસ છે એ વીતે છે, અને ખાસ કરીને એમાં પોતે સત્યાગ્રહી તરીકે નામ પણ નોંધાવે છે, માતા પિતાની અનુમતિ મેળવે છે, વિરમગામ સત્યાગ્રહની છાવણીમાં એ સ્વયંસેવક તરીકે પણ જોડાય છે, કેટલીક વખત સાબરમતી જેલમાં રહેવાનું થાય છે, કેટલીક વખત પુણેની યરવડા જેલમાં પણ રહેવાનું થાય છે, પણ ત્યાં એ પોતે રાત્રે સાહિત્ય પ્રવૃત્તિ તો ચાલુ જ રાખતા, મરાઠી બંગાળી ઉર્દુ ભાષા શીખવાનું એ બધું એમણે આ જેલમાં જ, આ બધું કાર્ય એમણે જેલમાં જ કરેલું. 1931માં પોતે કોંગ્રેસના અધિવેશનમાં પણ જોડાયેલા અને ત્યારબાદ કાકા સાહેબ કાલેલકરની સાથે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને ત્યાં જ જઈને રહ્યા. ગુજરાત વિદ્યાપીઠ કે એ સમયની શિક્ષણ સાહિત્ય, એ સમયની અને અત્યારની પણ શિક્ષણ સાહિત્ય અને સંશોધન ક્ષેત્રે બહુ મોટી સંસ્થા કે જેનું જબરદસ્ત પ્રદાન છે. આ વિદ્યાપીઠમાં એ 6 કલાક સુધી કાલેલકરની સાથે ખાદીકામ કરતા અને આ જ સંસ્થામાં એમને સુંદરમનો પણ પરિચય મળેલો અને પછી તો સુંદરમ સાથે એમની મૈત્રી જામેલી. આમ જુઓ, એના વ્યક્તિત્વના ઘડતરમાં કાકા સાહેબ કાલેલકરનો ફાળો છે, સુંદરમનો ફાળો છે, ક્યાંક ને ક્યાંક વિદ્યાપીઠના પુસ્તકો છે, એમણે પણ એમની પ્રતિભાને ઘડી છે. અને એના પરિપાક રૂપે જ 1931માં એમની પાસેથી વિશ્વશાંતિ નામની ખંડકાવ્ય રચના પ્રાપ્ત થઈ. 1932માં ફરીથી એક વખત જેલવાસનો વારો આવે છે. ત્યારે તે થોડો સમય સાબરમતી જેલમાં ને પછી વિસાપુર જેલમાં રહે છે. આ વિસાપુર જેલ પણ યાદગાર શા માટે, તો કે અહીંયા એણે બે મહત્ત્વની રચનાઓ કરેલી, જેમ કે પેલી ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, જેમાં આપણને ગાંધીયુગની ભાવનાઓના દર્શન થાય, દીનજન પ્રત્યેનું વાત્સલ્ય છે એના દર્શન થાય. તો આ કાવ્યની રચના એમણે વિસાપુર જેલમાં જ કરી હતી. અને સાપના ભારા, કદાચ તમે સાંભળેલું હશે કે સાપના ભારા એમનો એકાંકી સંગ્રહ છે, એમાંના કેટલાક નાટકો, સોરી એકાંકીઓ, એમની રચના પણ એમણે આ વિસાપુર જેલમાં જ કરી છે. ત્યારબાદ આગળ 1934માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રવેશ મેળવે છે અને 1938માં પોતાનું એમએ છે એનો એમએનો અભ્યાસ પૂરો કરે છે અને થોડાક સમય માટે સિડનહામ કોલેજમાં અધ્યાપન કાર્ય પણ કરે છે. 1937માં એમના જ્યોત્સનાબેનની સાથે લગ્ન થાય છે. 1939માં અમદાવાદ આવે છે. એ જ વર્ષમાં, એટલે કે 1939ના જ વર્ષમાં, એમને ગુજરાત સાહિત્ય સભા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રકનો એવોર્ડ મળે છે. એ જ સમયે ને એ જ વર્ષે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સંશોધન વિભાગના અધ્યક્ષ બને છે અને એ સંશોધન કાર્યમાં અખો એક અધ્યયન અને પુરાણોમાં ગુજરાત એવી બે સમૃદ્ધ સંશોધન કૃતિ કે સંશોધન ગ્રંથ આપણને સાંપડે છે. થોડો સમય માટે બુદ્ધિ પ્રકાશનું સંપાદન કાર્ય પણ કરે છે. 1947માં સંસ્કૃતિ નામનું માસિક છે એ પણ એમણે ચાલુ કરેલું અને આગળ 1952માં રવિશંકર મહારાજ તેમજ બીજા કેટલાકની સાથે શાંતિ યાત્રામાં ચીનનો પ્રવાસ પણ કરેલો. 54 દિવસ એમણે ચીનનો પ્રવાસ કરેલો. આગળ એમનો જે આ પ્રવાસ છે એ એમની દીકરી સ્વાતિ જોશી દ્વારા પ્રવાસ ગ્રંથ રૂપે પ્રગટ થાય છે, જેનું શીર્ષક છે ચીનમાં 54 દિવસ. 1954માં ગુજરાતી ભાષા સાહિત્ય ભવન સ્થાપવાનો નિર્ણય કરાયો ગુજરાત યુનિવર્સિટી દ્વારા જ, અને તેમાં પહેલાં પોતે પ્રોફેસર તરીકે જોડાયા અને પછી એના અધ્યક્ષ બન્યા અને છેક 1970 સુધી એ અધ્યક્ષ પદ સંભાળે છે. 1955માં નડિયાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં એ પ્રમુખ તરીકે જોડાયા અને કવિની સાધના નામે વ્યાખ્યાન આપેલું. વચ્ચે 1964ના ગાળામાં પત્નીનું અવસાન થાય છે. ત્યારબાદ 1966માં યુનિવર્સિટીના કુલપતિ પણ બને છે. એ ચૂંટણીમાં ચૂંટાઈ અને કુલપતિ પદ પણ મેળવે છે અને લગભગ 2 સત્ર સુધી, એટલે કે 1972 સુધી એ કુલપતિ પદે રહ્યા. 1967માં દિલ્હીના ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના પ્રમુખ હતા ત્યારે જ કવિની શ્રદ્ધા નામે અધ્યક્ષીય પ્રવચન પણ આપેલું, જે પાછળથી એમનો વિવેચન ગ્રંથ બન્યો. 1968માં જે જગવિખ્યાત છે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ એમને પોતાના કાવ્ય સંગ્રહ નિશિત માટે મળે છે.
જેમ પોતે વિદ્યા જગતમાં અને સાહિત્ય ક્ષેત્રમાં એકદમ એક્ટિવ હતા અને રસ ધરાવતા હતા, એવી જ રીતે રાજકારણમાં પણ એ એટલો જ રસ ધરાવતા. એટલે જ તો 1970માં 6 વર્ષ માટે ભારતના રાષ્ટ્રપતિએ એમને રાજ્યસભાના સભ્ય તરીકે પણ ચૂંટેલા હતા અને એ માટે થઈને દિલ્હીમાં ઘણો સમય એમને રહેવાનું પણ થયેલું. હવે 1954માં સાહિત્ય અકાદમી દિલ્હીમાં પણ એ સભ્યપદ ધરાવતા હતા, એ તેના સભ્ય બન્યા હતા. અને 1978માં તો 5 વર્ષ માટે સાહિત્ય અકાદમીના પ્રમુખ પદે રહ્યા. અને તમે નામ જાણેલા સાંભળેલા જ હશે, વિશ્વભારતી અને રવિન્દ્રનાથની શાંતિ નિકેતન, તો આ બંને સંસ્થાના એના ચાન્સેલર પદે, એના આચાર્ય પદે પણ એ રહી ચૂકેલા છે. એ જાણે આ પદ છે એ ખૂબ મોટું પદ છે અને એનું ખૂબ મહત્ત્વ છે. અને અંતમાં એમની પાસેથી છેલ્લે છેલ્લે આપણને કઈ કૃતિઓ સાંપડી, તો અંતમાં છેલ્લે છેલ્લે આપણને એમની પાસેથી 1988ના વર્ષમાં, એટલે એમનો મૃત્યુનો વર્ષ 88માં એ મૃત્યુ પામે છે ત્યારે આપણને છેલ્લે એમની પાસેથી ઈશાવાસ્ય ઉપનિષદ નામનો ગ્રંથ મળેલો. આગળ 1980માં છેલ્લે એના જીવનના છેલ્લા વર્ષોમાં એમણે પોતાની 2 દીકરીઓ સ્વાતિ અને નંદિની સાથે યુરોપની યાત્રા પણ કરેલી અને જે એણે યુરોપ યાત્રા નામે પ્રવાસ ગ્રંથમાં ગ્રંથિત કરી છે. કમનસીબે 1988માં નાદુરસ્ત તબિયતને કારણે મુંબઈની તાતા મેમોરિયલ હોસ્પિટલમાં 19 ડિસેમ્બરના રોજ આ વિદ્વાન પ્રતિભા છે એ આપણી વચ્ચેથી વિદાય લે છે. આમ ઉમાશંકર જોશીના વ્યક્તિત્વને ઘડવામાં ઘણા બધા પરિબળોએ ભાગ ભજવ્યો છે. એમનું કુટુંબ, પરિવારના સભ્યો, એમના મિત્રો, કાકા સાહેબ કાલેલકર, સુંદરમ, પન્નાલાલ પટેલ, ઘણા બધાના અને કેટલા, આપણે જોયું તેમ કે ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી, એના પુસ્તકો, આ બધા એમની સાથે સાથે ઈડરનો ડુંગરાળ પ્રદેશ, એનું સૌંદર્ય, ઝરણાઓનું સૌંદર્ય, આ બધું મળીને કંઈક એમની પ્રતિભા છે એ ઘડાય છે. આમ ઉમાશંકર જોશી વિશે આપણે કહી શકીએ કે 20મી સદીના ગુજરાતી ભાષાના એ પ્રમુખ કવિ છે અને 6 દાયકા સુધી એમનું કાવ્ય સર્જન ચાલ્યું છે. એમની કવિતાઓમાં આગળ આપણે ભણશું એમ એમનું હૃદય અને બુદ્ધિ બેનો સમાગમ થયેલો સુભગ સમન્વય તમને જોવા મળશે. અને ખાસ કરીને ગાંધી દર્શન એ એમની કવિતાનું કે સાહિત્ય સર્જનનું પ્રેરક બળ બન્યું છે. આ સાથે જ ઉમાશંકર જોશીના જીવન પરિચયની વાતને આપણે અહીંયા પૂરી કરીએ.